વિદ્યાર્થી મિત્રો તમે સૌ માધ્યમિક શાળામાં ભણો છો કોઈક નવમાં કોઈ દસમામાં તમારે ભવિષ્યમાં ઉત્તમ કૃષિકાર બનવું છે તમારા માતા પિતા પણ ઈચ્છે છે પણ આ ઉત્તમ કૃષિકાર બનવા માટેની કેટલીક સ્કિલો વિશેની વાત તમારે જાણવી પડશે કેવી સ્કિલ વિકસાવું છું આપણે આ પહેલાં આઠ સ્કિલ વિશેની વાત કરી છે આજે આપણે નવમાં સ્કિલ વિશેની વાત કરવી છે કે ઉત્તમ કૃષિકાર બનવા માટે પશુ પ્રેમ વિકસાવો એટલે કે પશુઓ તરફની પ્રેમ અને લાગણી તમારે આજથી જ વિકસાવવી પડે જો અત્યારથી જ વિકસાવવા માટેનો પ્રયત્ન શરૂ કરશો તો જ્યારે તમે કૃષિકાર બનશો ત્યારે ખરેખર એ વાત તમને ખૂબ કામ લાગશે અને બતાવી શકીએ પશુઓના જુદા જુદા ઉપયોગો ખેતીમાં કરવામાં આવે છે હવે તો યંત્ર યુગ આવી ગયો એટલે પશુઓને બદલે યંત્રોનો પણ ઉપયોગ કરવામાં આવતા હોય છે આજે પહેલાં બળદનો ઉપયોગ કરવામાં આવતો આજે એને બદલે ટ્રેક્ટરનો ઉપયોગ શરૂ થઈ ગયો આજે બળદના અનુસંધાનની અંદર કેટલાક ખેતીના મશીન કેટલીક બાબતોનો ઉપયોગ કરતા વાવણી કરવામાં આવતી લણણી કરવામાં આવતી પણ હવે તો એ બધાના મશીન થઈ ગયા પણ એનો અર્થ એ નથી કે આપણે પશુઓ તરફનો પ્રેમ વિકસાવવા માટેનો પ્રયત્ન ન કરવો કારણ કે ખેતીના અનુસંધાનની અંદર તમારા જીવનની અંદર પશુઓ વારંવાર આવવાના પછી એ ગાય હશે કદાચ તમારા રક્ષણ માટે કૂતરા હશે ગલુડિયા હશે કદાચ અહિંસક પશુઓ હશે કે જે તમને નુકસાન કરતા હોય તો એની પણ બાબતો જાણવી પડશે તો તમારે સાચા અર્થમાં પશુની માહિતી અને એના તરફની પ્રેમ અને લાગણી વિકસાવી જ પડશે છૂટકો જ નથી તો આપણે તાલીમ આપનારે શું ધ્યાન રાખવું કેવી રીતે કામ આપવું પહેલાં એને અહીં અહિંસક પશુઓનું લિસ્ટ બનાવવું એની ખાસિયત બતાવવું એની જાણકારી આપવું આ વાત વિજ્ઞાન છે આવા વાતો તમને પુસ્તકમાં મળી આવશે ઇન્ટરનેટમાં પણ મળી આવશે કમ્પ્યુટરમાંથી પણ તમે કોપી કાઢી શકશો અને એ રીતે તમે જઈ શકો ખેતીમાં ઉપયોગી પશુઓ અને એમની ભૂમિકાની નોંધ લખાવો મેં હમણાં જ વાત કરી કે અત્યારે ખેતીમાં પશુઓનો ઉપયોગ ધીમે ધીમે ઘટતો જાય છે પણ તેમ છતાં આપણો પ્રયત્ન અત્યારે પશુ પ્રેમ વિકસાવાનો તો આજે ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતીમાં કયા કયા પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે એની નોંધ કરાવો શહેરની અંદર કે મોટા ખેડૂતો કદાચ એ પશુઓનો ઉપયોગ ન કરે તો આપણે એની ચિંતા નથી કરવાની એનાથી પણ આપણે આગળ જઈએ કે પશુ સાથે દોસ્તી કરતા શીખવાડો તેને તમે એને પ્રેમ કરતા શીખવાડો કોઈ ગલુડિયા હોય ગાય હોય કોઈ કદાચ કૂતરાઓ હોય કદાચ નાના સસલાઓ હોય કદાચ એવા પ્રકારના નાના નાના પશુઓ કે જે તમને ક્યારેક ને ક્યારેક કામ લાગે અને એને તમે રમાડો એની સાથે મજા કરો અને આ રીતે તમારી લાગણી વિકસાવશો તો જ તમે જ્યારે ખેડૂત બનશો ત્યારે તમને આ કામ લાગવાનું છે આપણે આગળ જઈએ પશુઓ આપણું વધેલું ખોરાક એ ગાયને આપી દો ભેંસને આપી દો કદાચ તમે કોઈ કૂતરા ફાળાયેલા હોય તો એમણે પણ આપવાનો પ્રયત્ન કરો બિનજરૂરી વેડફાય એના કરતાં પશુઓને આપવાથી આપણો એના તરફનો લગાવ વધતો જાય છે અને આ લગાવ વધારવો અત્યારે જરૂરી છે કેટલાક પશુઓ એની અમુક બાબતો ઉપયોગી છે દૂધ છે ઊન છે દાખલા તરીકે તમને ખબર છે ગાય ભેંસ એ બધાનું દૂધ આપણે પીએ છીએ ક્યારેક ક્યારેક તમને ખબર છે કે બકરાઓ અથવા તો ઘેટાઓ એની આપણે ઊનનો ઉપયોગ કરી છે આવી કેટલીક બાબતોનો ઉપયોગ કરી છે વાત એને બતાવો આ વાત એટલા માટે કે આપણા જીવનની અંદર એ આપણને ઘણું આપે છે તો આપણે પણ એને પ્રેમ આપવો પડે આખરે આપણે પ્રેમની લાગણી વિકસાવવા માટેની ભૂમિકા છે કેટલાક પ્રસંગો બતાવવો કે અમુક પ્રકારની ગાય માનવ જીવનમાં કેવી રીતે ઉપયોગી બની અમુક પ્રકારના કૂતરાઓ માનવ જીવનમાં કેવી રીતે ઉપયોગી બન્યા કેટલાક માનો કે જે ઉત્તમ પ્રકારના પશુઓ છે એ આપણને ઊન કેવી રીતે આપે છે આવી કેટલીક વાતો એને બતાવવી પડશે પ્રસંગો કહેવા પડશે આ પ્રસંગો તમને ખબર ન હોય તો પુસ્તકમાંથી વાંચીને કહો કદાચ પુસ્તક તમારી પાસે ન મળી શકતું હોય તો નેટમાંથી ગોતવાનો પ્રયત્ન કરો કોઈને કોઈ એગ્રિકલ્ચરની વેબસાઇટ ઉપરથી તમે આવી માહિતી અને પ્રસંગો જોઈ શકો છો એડમ હેન્સન એક સારા પશુપાલક ઉત્તમ પશુપાલક તમે જે શકો એને પશુ તરફનો એટલો બધો પ્રેમ હતો એણે એમ કીધું કે પશુઓ તરફ કોઈને કોઈ સારા કૃષિકાર્ય કૂટ પ્રેમ અને લાગણી રાખવા જોઈએ આ વાત એને કેવી રીતે કીધી કારણ કે પોતે પણ સારા પશુ પાલક તો હતા પણ સારા ખેડૂત પણ હતા અને એને પોતાને ખબર પડી કે મને પશુપાલક તરીકે મેં જે તાલીમ લીધી અને પશુઓ તરફની મારી લાગણી વિકસી જેને કારણે મને ઉત્તમ ખેડૂત બનવા માટેની પૂરી તકો મળી આ તો માત્ર એમણે એકે વાત કરી હું તમને અનેક એવા ખેડૂતોની વાત કરું કે જે ભણેલા પણ ખરા અભણ પણ ખરા એમ કહે છે કે ભાઈ તમને પશુઓ તરફ પ્રેમ છે તમારા બળદોને તરફ પ્રેમ છે બળદો પાસેથી આપણે આ જે જાજુ કામ લીધું હોય તેને થોડોક આરામ આપવો જોઈએ એ લાગણી આપણામાં આવી છે આપણે કૂતરાને જ્યારે વફાદારી તરીકે કૂતરામાં રક્ષક તરીકે મૂકી છે ત્યારે એને સમયસર જમવાનું આપીએ છીએ આવી કેટલીક બાબતો આપણને આપણા ખેડૂતોએ આપણને કીધી છે અને આપણે આ વાતો આપણા વિદ્યાર્થીઓને કેવી આવશ્યક છે એમને ખાસ ખ્યાલ આપો કે રોગી પશુઓની કોઈ વાત પૂછે ત્યારે એને બહુ વિગતથી વાત બતાવો પશુઓમાં જુદા જુદા પ્રકારના રોગ હોય છે પશુ બોલી તો શકતું નથી માત્ર એના સિમ્ટમ્સ ઉપરથી માત્ર એના પોતાના જે વર્તન છે એના ઉપરથી એનો રોગ કેવો છે એ જાણી શકતા હોય છે પશુ ડોક્ટરો આ પ્રકારે પશુઓને ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ આપી શકતા હોય આવી પણ એને વાત કરવી જોઈએ એના રોગ વિશેની પણ વાત કરવી જોઈએ આંતર મનને પણ કેટલીક બાબતો એમને બતાવો કે અહિંસક પશુઓ મને ખૂબ ગમે છે મને નાના નાના પશુઓ રમાડવા બહુ ગમે છે ભેંસ અને ગાયનું દૂધ મને ખૂબ ગમે છે અને એને કારણે મને પૌષ્ટિક તાકાત મળે છે આજે હું ગરમ કપડાં શિયાળામાં પેળું છું તો મને મારી મમ્મીએ એમ કીધું કે આ કપડાં આ જે ઊન છે એ ઊનમાંથી બને છે આ તો આપણને ઘેટામાંથી મળી આ તો આપણને બકરામાંથી મળી અને આવી વાતો અંતર મને કહેતારો રહો આપોઆપ પશુ પ્રેમ વિકસતો રહેશે અને તમે તમારા જીવનમાં ઉત્તમ કૃષિકાર બની શકશો મિત્રો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો લાઈક કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો તમે ખૂબ ખૂબ આ પ્રકારની ભૂમિકામાં આગળ વધો અને ખૂબ ખૂબ સારા ખેડૂત બનો એવી શુભ ભાવના અને શુભેચ્છા